કારણ કે આવી રીતે અહીંયા થતું હોય આપણે, એટલા માટે અહીંયા કહે છે કે પ્રત્યેમાં મને ઘર ઉભો. આ શું છે? પ્રત્યે માત્ર બોધકા એ શબ્દ આસંતિ ઘર ઉભો કલ્પ ચેલ ગૃહ ગોત્ર મત આ બધું આવી જાય. ચેલક થી લઈને આ બધું આવી જાય. વૃત્તિ વિશે કૃષ્ણ વાંચી એતાની પદાની સમજ તદનંતર કુમારી બ્રાહ્મણી રૂપા, કુમારી બ્રાહ્મણી રૂપા અત્ર કલ્પા, કારણ કે આ પ્રત્યે
કટ્ટી ગ્રહણમાં છે. આ ઉત્તર પદમાં હોય તો પૂર્વ પદને રસવા થાય, અનેક આચા હોવો જોઈએ, પૂર્વ પદ કેવો જોઈએ, અનેક આચા ગયા તો ગીનો ઈ હોવો જોઈએ એને રસવા થાય. પણ અહીંયા જો તદંત વિધિ થાય તો બ્રાહ્મણી કુમારી એને પણ રસ્વ થવું જોઈએ, એને પણ શું થવું જોઈએ, રસ્વ થવું જોઈએ. એટલા માટે આ પરિભાષા અહીંયા મૂકવી પડે. કઈ પરિભાષા મૂકવી પડે? ઉત્તર પદાધિકારે પ્રત્યય ગ્રહણે ન તદંત ગ્રહણ, ન તદંત ગ્રહણ. ઉત્તર પદાધિકારે પ્રત્યય ગ્રહણે ન તદંત. આ પરિભાષા એટલા માટે આવશ્યક છે. જેવી રીતે કહે છે કે અસ્યા પરિભાષાયા જ્ઞાપક સિદ્ધાય સિદ્ધતાયા ઉલ્લેખમ કુર્વન્, પરિભાષેન્દુ શેખરકાર શ્રી નાગેશ ભટ્ટ લિખતિ યત હૃદયસ્ય ઉલ્લેખ યત પણ લાશેષુ પછી
સત્ય સમાજ તો તમને એમને માં આવી જાય, પણ આપણે પીતાંબર કોણ આવી જાય? અમુક નામક આચાર પીતાંબરો હરિ બરોબર છે, પીતમંબરમ વિશેષણ બરોબર છે, પણ પેલા પેલા અર્થ એ રીતે હૃદયમ લિખતી ઇતિ વિગ્રહે લેખ શબ્દ ગયંત નાસ્તિ લેખ ઇતિ લેખ ઇતિ પદમ ગયંતમ નાસ્તિ કથમ અનુભિધાના જે વિનાય મંડપ જે હૃદયમ લિખતિ ઇતિ ઉલ્લેખ હૃદયસ્ય પ્રિયમ હૃદયમ હૃદયસ્ય ઇદમ ભાગદમ અનિયમે નિયમકારની પરિભાષા આવો જ્યાં જ્યાં
પૂજનીયમાં જાય છે કે જે આગળ કીધું આગળ કે પ્રત્યે ગ્રહણે છ પૂજન્ય પણ આગળ કીધું એની આગળ એને રીતે સદન દસ્ય તો આગળ એનો અપવાદ કર નહીં કહો કે પ્રત્યે ગ્રહણે છ પંચમ્ય એનો અપવાદ કર નહીં કહો તો પંચમી ની સપ્તમી નું ગ્રહણ કરો તદન વિધિ ક્યાં થાય તો કે પંચમી છોડીને સપ્તમીને પણ છોડીને ત્યાં ઉત્તર પદાધિકારી જ્યાં પ્રત્યેનું ગ્રહણ કર્યું સપ્તમી અને પંચમીને છોડી દે સપ્તમી અને પંચમીને છોડી દે શું થાય છે તદંત વિધિ થાય છે પણ સપ્તમીમાં અને પંચમીમાં ક્યારેય પણ તદંત વિધિ થતી નથી ત્યાં તદંત વિધિ થતી નથી કારણ કે ત્યાં જો તદંત વિધિ થતી હોત તો જેવી રીતે આપણે રૂપ જોઈએ હૃદય વ્યાન વિષ્ણુ પુરુષક તો ધાતુના તને પણ ન થઈ જાય માટે તમારે કઈ પણ એવું હોય તો સ્વાભાવિક છે કે હું તમને અવારનવાર કહેતો મને કઈ પણ લાઈક કરજો ભાવ તમારો